નર્મદાના કેવડિયા ખાતે આજથી 24 અને 25 જૂન એમ બે દિવસીય રમતગમતની નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દીપ પ્રાગટ્યથી કરી હતી. કોન્ફરન્સમાં વિવિધ રાજ્યોના ખેલમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. આવતીકાલે 25 જૂને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજરી આપશે. બે દિવસના કાર્યક્રમમાં સ્પોર્ટ્સ અને યુવાધનને લગતા અલગ અલગ વિષયો ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે અને આ સાથે જ નેશનલ ગેમ્સ, યુનિવર્સિટી ગેમ્સ સહિત ટ્રાઇબલ ગેમ્સને પ્રોત્સાહન મળે તે માટે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ આહ્વાન કર્યું હતું. આવનારા ઓલિમ્પિકમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા જે આ પ્રયાસ છે એ પ્રયાસને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને બીજી બી તમામ સરકારો તે તમામ સરકારે આજે અભિનંદન બી આપ્યા છે અને તમામ લોકોએ આવકાર્યું છે કે આ પ્રકારના કોન્ફરન્સ થકી દેશમાં રમતગમત ક્ષેત્રે વધારે પ્રોત્સાહન મળશે. કે ટીમ ઇન્ડિયા કી ભાવના સે રાજ્ય ઓર કેન્દ્ર ઇકઠ્ઠે મિલકર જબ રણનીતિ બનાયેગા, કમ્પિટિશન્સ કરાયેગા, કેમ્પ્સ લગાયેગા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાયેગા તો ખેલ ઓર ખિલાડીઓ કો આગે બઢને કે અવસર મિલેંગે. ઇસીલિયે ક્ષેત્ર સે બહાર નિકલ કર રાષ્ટ્રીય સોચ રખકર હમ ઇસકો આગે બઢાયેંગે. ખેલ સંસ્થાઓ પર ઓર પારદર્શિતા આયે ઓર ઉનકી જવાબદેહી તય હો ઇસ પર રણનીતિ તૈયાર કરેંગે. નર્મદા જિલ્લામાં રમત ગમતની જે રાષ્ટ્રીય કોન્ફરન્સ છે જે નર્મદા જિલ્લાના 10-2 ખાતે યોજાઈ રહી છે. તમે જોઈ શકો છો તેમ કે જે આપણા ગૃહમંત્રી છે હર્ષ સંઘવી જેઓ પણ આવી ગયા છે અને અનુરાગ ઠાકોર પણ આવી ગયા છે. ત્યારે કહી શકાય કે જે આ જે બે દિવસ ચાલનારી જે આ જે રાષ્ટ્રીય કોન્ફરન્સ છે આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં આવતીકાલે જે રાજ્યના જે સીએમ છે ભૂપેન્દ્ર પટેલ તેઓ હાજર રહેવાના છે અને આવનારા દિવસોમાં જે રમત ગમતને કઈ રીતે આગળ લાવવાનું, કઈ રીતે જે રમતો છે જેને જે વધુમાં વધુ રમતો વીરોને જે છે એ વીરો આગળ આવે અને અગાઉ આવનારા દિવસોમાં ખોખો, કબડ્ડી, ક્રિકેટ જેવી તમામે તમામ જે ટુર્નામેન્ટો છે ટુર્નામેન્ટોમાં નવું શું કરી શકાય જેની આ કોન્ફરન્સમાં ચર્ચા તેના થશે. ત્યારે કહી શકાય કે જે આજે જે પ્રેસ જે કોન્ફરન્સ યોજાઈ રહી છે જેનો શુભારંભ થઈ ચૂક્યો છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. વડોદરાના પાદરામાં